અને હવે વાત શાંતિના દુશ્મનોની। આણંદના બોરસદમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો। બ્રાહ્મણવાડા વિસ્તારમાં મોડી રાત્રે બનાવ બન્યો। સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે 50 ટીયર ગેસના સેલ છોડ્યા। પોલીસે 30 રબર બુલેટનું પણ ફાયરિંગ કર્યું। એક પોલીસકર્મીને પેટમાં છરી વાગી અને ગંભીર રીતે ઘવાયો છે। પોલીસકર્મીને વડોદરા હોસ્પિટલમાં ખસેડાયો છે। રાત્રે 1 વાગે પથ્થરમારો શરૂ થયો અને 2 કલાક સુધી ચાલ્યો। હનુમાન મંદિર પાસે એક વ્યક્તિ પર હુમલો થતા મામલો બીચક્યો હતો। દેરાસર પાસેના સીસીટીવીમાં પણ તોડફોડ કરવામાં આવી। હાલમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે। એસઆરપીની 2 કંપનીઓ તૈનાત કરી દેવામાં આવી છે। પોલીસે 14 તોફાની તત્વોની અટકાયત કરી છે। સમાધાન કરવા પ્રયત્ન કરેલ તે દરમિયાન એક પક્ષના ધાર્મિક કુમળા લોકોએ બીજા પક્ષના લોકો સાથે માથાકૂટ ઝઘડો કરી અને એક વ્યક્તિને પેટના ભાગે ચપ્પુ મારી દીધી, જેથી બંને પક્ષકારો વચ્ચે સામસામે આવી જતા ઝઘડો થયેલો અને લોકોના ટોળા ભેગા થઈ ગયેલા। આશરે 50 જેટલા ટીયર ગેસના 16 સેલ છોડવામાં આવેલા છે અને 30 જેટલી જે રબર બુલેટ છે એનો ઉપયોગ કરવામાં આવેલો છે। હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને SRP ની 2 કંપનીઓ છે, એક નડિયાદ SRP ગ્રુપમાંથી આવે છે અને એક બીજી બરોડા સિટીમાંથી એક SRP ની કંપની આવે છે, અને ટોટલ 15 જેટલા સેન્સિટિવ પોઈન્ટ ઇન્ટર અને આઉટર પોઈન્ટ છે એના પર હાલ પોલીસ બંદોબસ્ત ચાલુ છે। 4 લોકો ઈજાગ્રસ્ત છે, એમાં એક પોલીસ કર્મચારી બી છે। આણંદ જિલ્લાનું બોરસદ શહેર અને એનું આ રોકડિયા હનુમાનજીનું મંદિર મારી પાછળ આ દૃશ્યમાં જોઈ શકો છો કે આ હનુમાનજી દાદાનું બોરસદ શહેરમાં નગરપાલિકાની ખૂબ નજીક આવેલું આ મંદિર છે। આ રોકડિયા હનુમાનની સામે અહેમદ શાહની દરગાહ છે, જે આપ દૃશ્યમાં જોઈ શકો છો। ગઈકાલે રાત્રે એક ઘટના એ બની હતી કે આ બંને ધાર્મિક સ્થળો છે એની વચ્ચે એક વિવાદિત જગ્યા છે, જે ચોક્કસ આ દૃશ્યમાં અહીંયા દેખાશે કે આ એ જગ્યા છે। આ જગ્યાના કારણે બંને સમુદાયના બંને ધર્મના લોકોને એક વિવાદ થયો હતો। વિવાદ એ હદે વકર્યો કે પથ્થરમારો થયો, સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી, જેના કારણે તાત્કાલિક આણંદ SP, આણંદ LCB પોલીસ, આણંદ SOG પોલીસ તેમજ બોરસદ શહેર પોલીસ, બોરસદ ગ્રામ્ય પોલીસ, સમગ્ર જિલ્લાની પોલીસે ખડકી દેવામાં આવી હતી। શરૂઆતમાં 9:30 વાગે આ ઘટના બની, 11 વાગે મામલો શાંત થઈ ગયો હતો, પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ રાત્રિ જેમ થતી ગઈ એમ પરિસ્થિતિ વધુ ગંભીર બનતી ગઈ, જેના કારણે બંને સમુદાય બંને ધર્મના લોકો વચ્ચે ખૂબ મોટું ઘર્ષણ થયું હતું, જેના કારણે લગભગ 6-1 જેટલા લોકોને ઈજા થઈ છે આ ઘર્ષણના કારણે। એક પોલીસ કર્મચારીને પણ ઈજા થઈ છે। પોલીસે આને જવાબી કાર્યવાહીમાં 50 ટીયર ગેસના રાઉન્ડ છોડ્યા છે, 30 રબર બુલેટથી ફાયરિંગ કર્યું છે। SRPની 2 ટુકડી અહીંયા બોરસદ શહેરમાં અત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે એની ગોઠવણ કરી છે અને સમગ્ર ઘટનામાં પોલીસે 14 જેટલા લોકોની અટકાયત કરી છે। હાલ બોરસદ શહેરમાં પોલીસે પૂરતો બંદોબસ્ત ગોઠવવાનો ચોક્કસ પ્રયાસ કર્યો છે। સમગ્ર શહેરમાં શાંતિ સ્થપાય એ માટે પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, બોરસદ।